નમસ્કાર દર્શક મિત્રો, ચિત્રલેખા ડોટ કોમ ના આ ઉપક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, કોરોના વાયરસની બીમારીના કારણે જે દેશભરમાં લોકડાઉનનો માહોલ છે એની વચ્ચે ચિત્રલેખા ડોટ કોમ તમારા માટે લઈ આવે છે કેટલીક એવી પર્સનાલિટીઓ કે જે તમને લોકડાઉન વિશે પણ વાત કરશે, કોરોનાની પણ વાત કરશે અને કોરોના બહારના વિશ્વની પણ વાત કરશે. આજે એ જ ઉપક્રમમાં આપણી સાથે છે સુરત સ્થિત સુપ્રસિદ્ધ ગઝલકાર અને મનોવૈજ્ઞાનિક ડોક્ટર મુકુલ ચોક્સી. મુકુલભાઈ, આ ઉપક્રમમાં આપનું સ્વાગત છે, કેમ છો, મજામાં? જી જી, એકદમ સરસ, એકદમ સરસ કેતનભાઈ. સૌપ્રથમ આપ કઈ પણ કહો એ પહેલા હું ચિત્રલેખા અને ચિત્રલેખા ડોટ કોમ બંનેને ખૂબ જ અભિનંદન આપું. મુકુલભાઈ, સૌથી પહેલા વહેલા તો અમને એ કહો કે આ લોકડાઉન દરમિયાન લગભગ ઓલમોસ્ટ એક અઠવાડિયા કરતા વધારેનો સમય વીતી ચૂક્યો છે લોકડાઉનને, લોકોની કેવી છે અત્યારે લોકોની હાલત, શારીરિક અને ખાસ કરીને લોકોનું માનસિક સ્વાસ્થ્ય, કેવા કેવા અનુભવો થયા છે આ લોકડાઉનમાં, આપનું શું ઓબ્ઝર્વેશન છે? કેતનભાઈ, સૌપ્રથમ તો મને આજથી લગભગ 10 દિવસ પહેલો એક અમારા મીડિયાના મિત્રનો કોલ મળ્યો હતો કે આપણે સ્ટ્રેસ માટે તમે આ રીતે એક એપિસોડ કરો, તો મેં ના પાડી હતી કે અત્યારે લોકોની સ્ટ્રેસ દૂર ન કરો, લોકોને સ્ટ્રેસમાં રહેવા દો, કારણ કે નહીં તો લોકો બહાર નીકળી જશે. અને તે વખતે લોકડાઉનની જસ્ટ શરૂઆત હતી, તો મેં કીધું કે અત્યારે તો જો લોકોને તણાવ મુક્ત થઈ જશે ને તો સુરતીઓની તો સ્ટાઇલ છે જ, અને બધા જ ગુજરાતીઓને કે લોકો અડતા ફરતા છે, રસ્તા પર હરવા ફરવાનું કરશે, એટલે આ વાયરસ વકરશે, એનો સ્પ્રેડ વધશે. પણ પછી આ 7-8 દિવસમાં જેમ જેમ અમે આગળ વધતા ગયા ને, તેમ તેમ મને લાગ્યું કે એમની વાત સાચી હતી કે લોકો અને જેટલા આપણે રિસ્ટ્રિક્ટ કરતા જઈએ છે એટલી એમની સ્ટ્રેસ વધતી જાય છે. એક તરફ કોરોનાથી રોગ લાગી જવાનો ડર, બીજી તરફ પોતે સટલ વેમાં એક્સપોઝ થઈ રહ્યા છે તો પોતે ક્યાંક આમાં સપડાઈ ન જાય એની એક ઓડિયો આવે છે ને, એન્ઝાયટી અને એના એન્ઝાયટી, યસ યસ, આ તણાવ. અને બીજી તરફ લોકડાઉન થયાથી એક પ્રકારની ક્લોસ્ટ્રોફોબિક ફિલિંગ કે ભાઈ સળંગ પહેલી વાર જિંદગીમાં, આમ તો વેકેશનનો પીરિયડ ચાલે છે પણ પેલાના વેકેશનો કેવા હતા કે છોકરાઓ મસ્તીથી બહાર સોસાયટી એપાર્ટમેન્ટ મોલ્લામાં રમતા હતા, સાંજે ફરવા નીકળતા હતા, ચોપાટીએ કે દરિયે કે નદીએ તળાવે જતા હતા, હવે બધું બંધ છે એટલે વેકેશન, પણ વેકેશનની સવલતો વગરનું વેકેશન. તો આ પરિસ્થિતિમાં એક પ્રકારનો ગ્લોબલ ક્લોસ્ટ્રોફોબિયા લોકોને થઈ ગયો છે. અને જ્યારે તમને છે ને ઘરમાં બાય ચોઇસ તમે રહો ને એ વાત અલગ છે, અને તમારે કમ્પલસરીલી કોઈ વસ્તુ રહેવી કરવી પડે છે એ વસ્તુ અલગ છે. આજે કે તમે ઘણી વસ્તુ એવી છે કે મારે હું ખુશીથી કરું ને તો બરાબર છે, હું મૂવી જાતે જોવા જાઉં પણ મને પરાણે બતાવવામાં આવે ને તો એ મૂવી સારું હોય તો પણ મને ન ગમે. તો લોકો એક તરફ ક્લોસ્ટ્રોફોબિયા અને બીજી તરફ આનો ફિયર, એક અણજાણ ફિયર, આ એવો શત્રુ છે કે દેખાતો નથી આપણને. તો એ અને શરીરમાં ક્યારે ઘૂસી જાય એ હવાથી, ચામડીના સ્પર્શથી, આવું બધું વાંચ્યા વાંચીને લોકો સતત તણાવમાં છે, એટલે આ તણાવ છે ને એક્સપોનેન્શિયલી વધે છે. જેમ કોરોનાનો સ્પ્રેડ વધે છે ને એમ આ તણાવ વધી રહ્યો છે. આપની પાસે આ દિવસો દરમિયાન કોઈ એવા કિસ્સા આપે ઓબ્ઝર્વ કર્યા હોય, કોઈ એવી વાત ઓબ્ઝર્વ કરી હોય કે ભાઈ માનો કે સોશિયલ મીડિયામાં જે રીતે ફેક મેસેજીસનું પ્રમાણ વધે છે, કોરોનાને લઈને સાચી ખોટી ઇન્ફોર્મેશન આવે છે, કોઈ એવી બાબત, કોઈ એવો પોઈન્ટ આપે ઓબ્ઝર્વ કર્યો છે આ છેલ્લા 8-10 દિવસ દરમિયાન કે જે લોકોમાં સૌથી વધારે જોવા મળ્યું હોય? જી જી, અસંખ્ય કિસ્સાઓ. અમે ઇન્સિડેન્ટલી અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA સુરત તરફથી અમે 15 સાયકિયાટ્રિસ્ટોએ એક હેલ્પલાઇન ચાલુ કરી છે, અને એમાં લગભગ બધા જ 1-1.5 કલાકના સ્લોટ આપ્યા છે, અને અમે લોકો ઓનલાઈન ટેલિફોનિકલી અવેલેબલ છીએ અને ફ્રી ઓફ કોસ્ટ અમે લોકોનું કાઉન્સેલિંગ કરીએ છીએ. તો એ અમને બધાના જે રિસ્પોન્સિસ મળે છે એમાં આ જ બધી બાબતો જોવા મળે છે. એક બે કિસ્સાઓ મને યાદ આવે છે કે એક કિસ્સો એવો હતો કે સુરતનો એક ડિંડોલી વિસ્તાર છે, એમાં કોઈક માનસિક રીતે વ્યગ્ર વ્યક્તિનો વિડીયો કોઈ ઉતાર્યો અને પછી પોતે પોતાનું કેપ્શન અંદર નાખી દીધું કે કોરોનાને કારણે, હવે એને તો કઈ કોરોના હતો જ નહીં પણ હવે આ વિડીયો એટલો બધો ફર્યો કે ફરતો ફરતો ગુજરાતની બહાર પહોંચ્યો અને બધા પર કોલ આવવા માંડ્યા અને અહીંયા બધાને ઊંઘ ઉડાડી દીધી કે આ ડિંડોલીમાં કોરોના આવી ગયો. તો આ રીતે ગભરાટ વાળા લોકો પોતાના ગભરાટ પોતે ગ્રુપોમાં આવેલા ફેક મેસેજો અને ગભરાટ વાળા મેસેજો ફેલાવી ફેલાવીને ગભરાટ ફેલાવે છે, એટલે આઉટ ઓફ ધેર ફ્રસ્ટ્રેશન, આઉટ ઓફ ધેર ફ્રસ્ટ્રેશન, એમનો જે ફ્રસ્ટ્રેશન હોય એને કરવા માટે. પણ મુકુલભાઈ સાથે બીજો એક કિસ્સો શેર કરું. જી કેતન, બીજો એક કિસ્સો શેર કરી દઉં કે
બે ભાઈઓ આખું પરિવાર છૂટો થવાની તૈયારીમાં હતો અને એ લોકો વચ્ચે ખૂબ જ વ્યગ્રતા, ખૂબ જ તણાવ હતો અને ખૂબ જ ઝઘડા હતા, કોર્ટ કચેરી બધું જ હતું. હવે નવું ઘર બનતું હતું અને એ લોકો માઇગ્રેટ કરવાની તૈયારીમાં જ હતા. એ છેલ્લી એક બે નાની આઈટમો બાકી હતી પણ એસેન્શિયલ આઈટમો હતી, એ વગર જવાય નહીં. અને આ લોકડાઉન આવી ગયું. હવે એ લોકોએ પરાણે છેલ્લા 10 દિવસથી સાથે રહેવું પડે છે. એકબીજાનું મોઢું જોવા તૈયાર નહોતા અને એકબીજાની સાથે રહેવાની કોઈ ગણતરી નહોતી કે બસ હવે એ લોકો રાહ જોતા હતા કે આ છેલ્લા 4 દિવસ કરીએ અને પછી કાયમ માટે છૂટા થઈ જાય. હવે એ લોકો પરાણે લોકડ ઇન છે એક જ ઘરમાં. એ લોકો એકબેકનું મોઢું નથી જોતા. એક જ નાના એમાં બે લોકોએ ડબલ કિચન કરવા પડ્યા છે અને એક પ્રકારનું શીત યુદ્ધ, એક કોલ્ડ વોર એ લોકો વચ્ચે એવું પ્રવર્તે છે કે કદાચ આખા ઘરને મારે દવા કરવી પડે એવી સ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. તો આ ઇમ્પેક્ટ છે સોશિયલ અને સાયકોલોજીકલ. બહુ સાચી વાત કરી મુકુલભાઈ. આપણે એ જ મુદ્દા તરફ આગળ વધીએ કે ભાઈ જે આપણે વાત કરી કે કમ્પલ્શન આવ્યું છે, એક ફેમિલીને સાથે રહેવાનું નથી ફાવતું, એ છતાંય આપને એવું લાગે છે કે જયારે આ લોકડાઉન પૂરું થશે, આપણે વી આર મિડલ ઓફ ધ લોકડાઉન, મે બી હોપફુલી આપણે એવું માનીએ કે 21 દિવસ પછી બધું ખુલ્લું થશે, પણ વોટ આફ્ટર લોકડાઉન ઇમિડિયેટલી? કારણ કે 21 દિવસ સુધી ઘરમાં રહેલા લોકો એક સાથે બહાર નીકળવા મળશે. આપને એવું લાગે છે કે આ લોકડાઉન પછીનો ફેઝ કેવો હશે, લોકો કેવી રીતે એને રિએક્ટ કરશે? આપણે ફેઝ વાઇઝ બહાર આવીશું કે સડન બહાર આવીશું હજી નક્કી નથી, સરકારની કોઈ નીતિ સ્પષ્ટ નથી. આવા સંજોગોમાં સોશિયો સાયકોલોજીકલ કેવી અસર પડી શકે છે લોકો ઉપર? સૌપ્રથમ તો કેતરભાઈ હું એવું માનું છું કે આ સડન એ લોકો લોકડાઉન નું વિડ્રોલ કરશે જ નહીં અને આપણને રાતોરાત છૂટ આપશે નહીં, બીકોઝ વી ડોન્ટ ડિઝર્વ. 130 કરોડ લોકોને કે જેમ તેમ ઘરમાં રાખ્યા છે બાંધીને, એટલે કે માનસિક રીતે બાંધીને રાખ્યા છે, હવે આ લોકોને તમે છોડી દો તો કેઓસ કરી નાખે. એટલે હું માનું છું કે સરકાર અત્યારે એટલી ચિંતિત છે અને એટલી સજાગ અને સતર્ક છે કે જે રીતે લોકોએ લોકડાઉન બી ફેઝ વાઇઝ કર્યું. પેલા એક રવિવાર યાદ આવે છે કે જેમાં વડાપ્રધાનશ્રીએ કીધું હતું કે આજે ખાલી એક પબ્લિક કર્ફ્યુ જેવું છે અને એક લોકોએ પોતે સ્વયંભૂ ઉભો કરેલો કર્ફ્યુ છે. એવી રીતે પહેલા એક ટેસ્ટ ટ્રાયલ લીધો, રિહર્સલ, પછી એ લોકોએ લોકડાઉન કર્યું, રિહર્સલ કર્યું. એ રીતે આમાં પણ હું માનું છું કે પહેલા ફેઝ વાઇઝ કે ભાઈ 2 કલાક છૂટ આપે, પછી 4 કલાક છૂટ આપે, પછી એ લોકોને ધીમે ધીમે કલાકો વધારતા જાય અથવા પહેલા એસેન્શિયલ સર્વિસ ની છૂટ આપે, પછી ધીમે ધીમે એક એક સર્વિસ કે એક એક સેગમેન્ટ વધારતા જાય. એમ કરતા કરતા હું માનું છું કે એ લોકો 2 મહિના લેશે. મને નથી લાગતું કે આ લોકડાઉન ઇમિજિયેટલી છૂટો થાય અને ઇમિજિયેટલી છૂટો કરવો પણ ન જોઈએ. મેડિકલ ફ્રેટર્નિટી પણ એવું માને છે કે આર્થિક લોસ ગમે એટલો જાય, જાન હે તો જહાન હે, જે મોદી બોલ્યા હતા આજ રીતે કે પહેલા પહેલા આપણે આપણે બચીએ, આપણે હોઈશું તો ઇકોનોમી હશે, તો આર્થિક સવલતો, આર્થિક સંકળામણોનો પણ કોઈ રસ્તો નીકળે. જો આપણે નહીં હોઈશું તો અર્થવ્યવસ્થા ક્યાંથી રહેવાની છે? સાયકોલોજીકલી કઈ રીતે જુઓ છો? તમને એવું લાગે છે કે લોકડાઉન પછી સ્ટ્રેસ, ડિપ્રેશન ના કેસીસ વધી શકે છે, સોશિયલ પ્રોબ્લેમ, તણાવો ના વધી શકે છે, અથવા તો એના નંબર્સ એક સાથે સડન ઉપર જઈ શકે છે? જાણીતો સાયકોલોજીકલ ફિનોમિનન છે, હું એને કોટ કરવા માંગુ છું કે ઘણા લોકો છે ને તે તમે જોજો કે ઘણી યુવાન વયે વિધવા થયેલી સ્ત્રીઓ હોય છે, નાના બાળકોને મોટી કરતી હોય છે, પછી એ 15-20 વર્ષના એ લોકોને કરે અને ત્યાં સુધી એને કઈ ન થાય. કારણ કે એના પર મગજ પર એક ભૂત સવાર થયેલું કે મારે બચ્ચાઓને સાચવવાના છે, મોટું કરવાના છે, તો એ કચરા પોતા વાસણ કપડા કરીને પણ મહેનત કરીને પણ એ બચ્ચાઓને મોટા કરે. પણ પછી એ છોકરાઓ 15-20 વર્ષના થાય ને, પછી એ સ્ત્રીને સડનલી ડિપ્રેશન આવે, ત્યારે એને નવાઈ લાગે કે મેં જયારે સૌથી ખરાબ પીરિયડમાં મારા હસબન્ડ ગયા, અમે મને આટલો બધો તણાવ હતો, પૈસા નહોતા ઘરમાં, ભીખ માંગતી હતી એવી હાલતમાં હતી, તેમ છતાં હું ડિપ્રેશનમાં ન આવી, પણ હવે જયારે છોકરાઓ કમાવા માંડ્યા, બધું બરાબર છે, ત્યારે હું ડિપ્રેશનમાં આવી ગઈ. એનો અર્થ કે એ જે મૂડ માર એને 20 વર્ષ પહેલા લાગ્યો હતો ને, એ માર હવે એની સાયકોલોજીકલ સિસ્ટમને 15-20 વર્ષ પછી અફેક્ટ કરે છે. એવી રીતે તમે જોજો કે ઘણી વાર આપણને કાંટો વાગે કે કોઈ જોરથી અથડાય આપણને અને ચકામુ કે ગારું કે એ થઈ જાય, તો આપણે તે વખતે ભાગવાની ઉતાવળ હોય ને આપણને ન લાગે, પછી આપણે ઘરે જઈને શાંત પડીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણે અહીંયા તો ગુમડું થઈ ગયું છે. તો આપણી જે સ્ટ્રેસ સામનો કરવાની જે સિસ્ટમ છે ને, એ જયારે એરાઉઝ હોય ને, એ વખતે અંદરથી એડ્રીનાલિન એટલું નીકળતું હોય કે તે વખતે આપણને પેઇન નું પરસેપ્શન જ ન થાય,
એ પરસેપ્શન આપણને જ્યારે કરવામાં આવે, રિલેક્સ કરવામાં આવે ત્યારે પરસીવ થાય. એટલે મને લાગે છે કે લોકડાઉન પછી લોકોને આ 15-20 દિવસનું જે ખરું પેઇન અથવા જે ફોબિયા અને ફિયર અને સ્ટ્રેસ બધું હતું ને, એનું રિયલ પરસેપ્શન તો ઘણા બધાને 20 દિવસ પછી આવશે. અને આ તો 20 દિવસ આપણે માનીએ છીએ, ઇટ કુડ બી 40, ઇટ કુડ બી 60, વી ડોન્ટ નો. યસ યસ, રાઈટ નાઉ વી ડોન્ટ નો કે કેટલા દિવસ હશે. વાત સાચી છે મુકુલભાઈ આપની, કે આપણે માત્ર આર્થિક રીતે, સામાજિક રીતે પણ નહીં પણ માનસિક રીતે પણ આ લોકડાઉન માંથી બહાર આવ્યા પછી એક સ્વસ્થ સોસાયટી તરફ જવા માટે, જેને કહેવાય કે પુનઃ જે સાયકલ છે તૈયાર કરવા માટે આપણે સાવચેત રહેવું પડશે. આપણે બહુ સાચી વાત કરી. પણ મુકુલભાઈ, મને એક ગઝલકાર તરીકે, એક સાયકિયાટ્રિસ્ટ તરીકે, અથવા તો એક જેને કહેવાય કે બીજા લોકો કરતા તમે એને સોશિયલી જરા જુદી રીતે જોતા હો છો આવી બધી ઘટનાઓને, ચિત્રલેખાના વાચકો આપથી પરિચિત છે, આપની કવિતાઓથી પરિચિત છે, આ લોકડાઉનના પિરિયડમાં તમે પોતે કઈ એવું સર્જન કર્યું હોય, તમે પોતે કઈ એવું વાંચ્યું હોય, તમે પોતે કઈ એવી નવી વિચાર તમારી સમક્ષ આવ્યો હોય તો અમારા વાચકો સાથે શેર કરો પ્લીઝ. શ્યોર શ્યોર શ્યોર. કેતનભાઈ, અત્યારે તો લોકડાઉન શબ્દ છે ને એ ખરેખર નોકડાઉન જેવું છે. કોઈને તમે મારીને બાંધીને આમ સતત પેલો કરી નાખો ને, એકદમ અધમુઓ કરી નાખો ને, તો આપણે કહે કે નોકડાઉન કરી નાખ્યો. તો અત્યારે લોકો લોકડાઉન કરતા મેન્ટલી નોકડાઉન ની સ્થિતિમાં વધારે છે. મેં તો ઘણું લખ્યું છે, લગભગ હું ડેઈલી નાની નાના શેરો શાયરી, નાના નાના મુક્તકો સતત લખું છું. મારા સાયકોલોજીકલ એંગલ થી લખું છું, લોકોને ઇન્સ્પિરેશનલ અને મોટિવેશનલ લખું છું, અને થોડુંક હાસ્ય હળવું, મજાક, કટાક્ષ કે પંચ જેવું પણ લખું છું. અને સતત મારી જાતને પણ હું એ રીતે તૈયાર કરતો રહું છું, કારણ કે જે લોકોને લાગે છે કે સાયકોલોજીસ્ટો સાયકિયાટ્રિસ્ટોને પણ લાગતું હોય છે અમે કઈ લોકોથી અલગ નથી, વી આર પાર્ટ ઓફ ધ સોસાયટી. હું મને પોતાને પણ આ રીતે સતત તૈયાર કરતો રહું છું કે આ દિવસો વધુ પણ ચાલી શકે, અને એ રીતે મને તૈયાર કરું છું. મને સૌથી પ્રથમ તો આપણા જાણીતા કવિ, ખૂબ ગુજરાતી ભાષાના સમર્થ કવિ જવાહર બક્ષીની બે પંક્તિઓ યાદ આવે છે. જયારે મોદીજીએ પહેલો ઇશારો આપ્યો ત્યારની વાત છે, કે જવાહર બક્ષીએ વર્ષો પહેલા લખ્યું હતું, 25 વર્ષ પહેલા, કે દૂરતા કોઈ વખત મોંઘી પડી, દૂરતા સેપરેશન આઇસોલેશન સોશિયલ ડિસ્ટન્સિંગ, દૂરતા કોઈ વખત મોંઘી પડી, દૂરતા કોઈ વખત મોંઘી પડી, પણ નિકટતા તો સતત મોંઘી પડી. તો આપણે જે હાલમાં હતા કે ક્લોઝનેસ પ્રોક્સિમિટી, એ તો આપણને બહુ મોંઘા પડી ગયા. અને અત્યારે જે પ્રાઇસ ચૂકવી રહ્યા છે યુરોપના દેશો, એ કદાચ એને માટે જ છે કે એ લોકો સતર્ક ન રહ્યા ને એ લોકોએ નિકટતાને બહુ સિરિયસલી ન લીધી. પણ આપણે સારું છે હજુ ઇન્ડિયામાં કે આપણે નિકટતાને બહુ, નિકટતા તો એકચ્યુઅલી આપણો કાયમી ભાવ છે, સ્થાયી ભાવ છે, આપણો ભારતીય હોવાનો ગુણધર્મ છે કે આપણે સામાજિક રીતે કૌટુંબિક રીતે સતત સંકળાયેલા છે. અને નિકટતા તો આપણા સંસારમાં, આપણા જીવનમાં, આપણા આપણી સંસ્કૃતિમાં બનાવી ગયેલી ચીજ છે. પણ આજે આપણે આપણી સંસ્કૃતિ છોડીને પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવવાની છે કે ભાઈ માઇલોનું ડિસ્ટન્સ રાખો. તો મેં 4 પંક્તિ ખાસ લખી છે મારા માટે ને એવા લોકો માટે કે જે લોકો સતત આ વસ્તુનો સામનો કરી રહ્યા છે. તો 4 પંક્તિ ચિત્રલેખા.com ના વાચકો માટે, કે ચિંતા અને સતર્કતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ, ચિંતા અને સતર્કતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ, કે જળવાય એવા ભાન અને સાન રાખજો. કે ચિંતા અને સતર્કતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ, જળવાય એવા ભાન અને સાન રાખજો. કે કોવિડ શરીરમાં ન પેસે એની સાથો સાથ, કોવિડ શરીરમાં ન પેસે એની સાથો સાથ, મનમાં નહીં પ્રવેશે એનું ધ્યાન રાખજો. આપણે ધ્યાન એવું રાખવાનું છે કે કોવિડ શરીરમાં તો ન પ્રવેશે, આખો દિવસ સેનિટાઈઝર અને આ માસ્ક લઈને આપણે ફરીશું, પણ પછી વાયરસ શરીરમાં ન જાય પણ મનમાં ઘૂસી જાય છે. ઘણાના હાર્ડવેર ને બદલે સોફ્ટવેરમાં ચાલ્યા જાય છે, તો એમાંથી કાઢવો બહુ અઘરો છે, કારણ કે એન્ટીવાયરલ સોફ્ટવેર કોઈ આપણે ડાઉનલોડ હજુ કર્યા નથી. તો મારા સાયકિયાટ્રિસ્ટ તરીકે સલાહ છે કે બધા ઓટો ડાઉનલોડ કરી દો એન્ટીવાયરલ, અને આ કોવિડ મનમાં નહીં ઘૂસી જાય એનું ધ્યાન રાખજો. અત્યારથી સતર્ક રહેજો, ચિંતાતુર નહીં રહેતા. બસ આટલી જ મારી એક નાનકડી સલાહ છે. થેન્ક યુ મુકુલભાઈ, આપની વાત સાચી છે, ચિંતા કરવાની જરૂર નથી પણ સતર્ક રહેવાની જરૂર અવશ્ય છે. આપ અમારી સાથે જોડાયા ચિત્રલેખા.com ના વાચકો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ મુકુલભાઈ. થેન્ક યુ, ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ.